નમસ્તે વિદ્યાર્થી મિત્રો જય શ્રી કૃષ્ણ ગંગોત્રી સ્કૂલ ગોંડલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે અભ્યાસ કરીશું કક્ષા વિષય હિન્દી એકસે ત્રીસ તક આગળના લેક્ચરમાં આપણે બાળકક્ષી વિશે શીખી ગયા તો આજે આપણે અભ્યાસ કરવાનો છે ગિનતી હિન્દીમાં અને ગુજરાતીમાં ગુજરાતીમાં તો તમને અંક અને શબ્દ લખતા આવડતું જ હશે તો આજે આપણે હિન્દીમાં અંક અને શબ્દ લખતા શીખીએ ચાલો જોઈએ પહેલો અંક કયો આવે એક એક એટલે એક એક ને હિન્દીમાં લખાય એ ક એક એટલે એક એક પછી કયો અંક આવે દો દો એટલે બે બે ને હિન્દીમાં લખાય દો દો એટલે બે દો પછી કયો અંક આવે તીન તીન એટલે ત્રણ ત્રણ ને હિન્દીમાં લખાય તી ન ત્રણ તીન પછી કયો અંક આવે ચાર ચાર એટલે હિન્દીમાં લખાય ચાર ર ચાર એટલે ચાર ચાર પછી કયો અંક આવે પાંચ પાંચ એટલે પાંચ પાંચ ને હિન્દીમાં લખાય પાંચ છ પાંચ એટલે પાંચ પાંચ પછી કયો અંક આવે છ એટલે છ છ ને હિન્દીમાં લખાય છ એટલે છ પછી કયો અંક આવે સાત સાત એટલે સાત સાત ને હિન્દીમાં લખાય સાત એટલે સાત સાત પછી અંક આવે છે આઠ આઠ એટલે આઠ આઠ ને હિન્દીમાં લખાય આ થ આઠ આઠ પછી કયો અંક આવે નવ નવ ને હિન્દીમાં લખાય નવ નવ પછી અંક આવે છે દસ દસ એટલે દસ દસ ને હિન્દીમાં લખાય દ દસ એટલે દસ દસ પછી કયો અંક આવે ગ્યાર હો ગ્યાર હોય એટલે અગિયાર અગિયાર ને હિન્દીમાં લખાય ગ્યાર હો ગ્યાર હોય એટલે અગિયાર ગ્યાર પછી કયો અંક આવે બાર હો બાર હોય એટલે બાર બાર ને હિન્દીમાં લખાય બા ર હ બાર હ એટલે બાર બાર પછી કયો અંક આવે તેર તેર હોય એટલે તેર તેર ને હિન્દીમાં લખાય તે ર હ તેર હોય એટલે તેર रह पी कॉ अंक चौदह चौदह एट्ले चौद चौदने हिंदी चौ चौद ने हिन्दी म लखाय चौदह हौदह चौद चौदह पक्षी क्यों अंक आए पंद्रह पंद्रह एट्ले पंदर पंदर ने हिंदी में लखाय पन्न દ્ર હ એટલે પંદર પંદર પછી અંક આવે છે સોલ સોલ એટલે સોળ સોળ ને હિન્દીમાં લખાય સો લ હ સોલ એટલે સોળ સોલહ પછી કયો અંક આવે સત્ર સત્ર એટલે સત્તર સત્તર ને હિન્દીમાં લખાય સત્ર એટલે સત્તર સત્ર પછી કયો અંક આવે અઢાર અઢાર એટલે અઢાર અઢાર ને હિન્દી માં લખાય અઢા ર હ અઢાર એટલે અઢાર અઢાર પછી અંક આવે છે ઓગણીસ ઓગણીસ એટલે ઓગણીસ ઓગણીસ ને હિન્દીમાં લખાય ઓગણીસ એટલે ઓગણીસ ઓગણીસ પછી કયો અંક આવે બીસ બીસ એટલે વીસ વીસ ને હિન્દી લખાય बी स बीस એટલે 20 20 પછી કયો અંક આવે 21 21 એટલે 21 21 ને હિન્દીમાં લખાય ई की स 21 એટલે 21 21 પછી કયો અંક આવે 22 22 એટલે બાવીસ બાવીસ હિન્દીમાં લખાય બાવીસ પછી ત્રેવીસ તેવીસ એટલે ત્રેવીસ 23 ને હિન્દીમાં લખાય તે ઈ સેવીસ એટલે

25 ને હિન્દીમાં લખાય સ સચીસ એટલે પચીસ પચીસ પછી અંક આવે છે 26 છવીસ એટલે છવીસ છવીસ ને હિન્દીમાં લખાય છ બી સ છીસ એટલે છવીસ

અઠ્યાવીસ અઠ્યાવીસ ને હિન્દીમાં લખાય અઠાઈ કયો અંક આવે ઉત્રીસ ઉત્રીસ એટલે ઓગણત્રીસ ઓગણત્રીસ ને હિન્દી માં લખાય ઉ સિ એટલે ઓગણત્રીસ પછી આવે ત્રીસ ને હિન્દી માં લખાય તી સીસ એટલે ત્રીસ જોયું ને બાળ મિત્રો આજે આપણે એક થી ત્રીસ ગિનતી અંક અને શબ્દમાં અભ્યાસ કર્યો હવે પછીના લેક્ચરમાં આપણે માત્રા પરિચય વિશે અભ્યાસ કરીશું